રામ જન્મભૂમિ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાથરાઈ સુનાવણી. સુપ્રીમ કોર્ટે કહ્યું મધ્યસ્થતા આગળ નહીં વધે તો 25 જુલાઈથી રોજ સુનાવણી થશે. ગુજરાત ખેડૂત દીવામાફી બિન સરકારી વિધેયક કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રજૂ કર્યું છે. વિધેયક જય જવાન જય કિસાનના નારા ગૃહમાં ગુંજ્યા હતા તો ખેડૂતો દીવાના ડુંગર તળે દટાયેલા છે અને તેમને બહાર લાવવા માટે ગુજરાત ખેડૂત દીવામાફી બિન સરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રજૂ કર્યું છે આ વિધેયક. આ સાથે જ ગૃહમાં જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા હતા અને ગૃહ આ નારાથી ગુંજવા લાગ્યું હતું. તો મોટાભાગના જે ખેડૂતો છે તેમના માથે દેવું છે. દેવામાંથી કેવી રીતે બહાર લાવી શકાય તેને લઈને આ એક પ્રયાસ તેમનો છે. ગુજરાત ખેડૂત દેવા માફી બિન સરકારી વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસે વિધાનસભામાં દેવા માફીની માંગ માટે બિન સરકારી વિધેયક લાવવાની વાત કરી છે જેને પોરબંદરના ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે. સાંભળીએ ખેડૂતોની વાચા. રાજ્યના જે ખેડૂતો છે તેઓના જે દેવા છે તે માફ થવા જોઈએ તેવી કોંગ્રેસના જે હર્ષદ રીબડીયા છે તેઓ માંગ કરી છે. ત્યારે પોરબંદર જિલ્લાના જે ખેડૂતો છે તેઓને પૂછીએ કે ખેડૂતો છે તેઓને દેવા માફ થવા જોઈએ કે નહીં, તમે શું માનો છો? દેવા માફ તો થવા જ જોઈએ કે આગલું વર્ષ આખું ખરાબ હતું અને આ વર્ષ પણ અમારી જે મગફળી છે એ બુજાઈ ગઈ છે. મારા હિસાબે તો આ વર્ષ જોતા આખું દેવું માફ થવું જોઈએ. સરકારને નમ્ર અપીલ કરીએ કે અમારા વિસ્તારમાં જે પાક એ નિષ્ફળ ગયો, વીઘે અત્યારે 6000 નું બિયારણ ને બધું અમારું બીજ આખું વહ્યું ગયું છે અને આખું ફેલ પાક ગયો છે આ વર્ષે પણ. બીજા જે ખેડૂત છે તેઓને પૂછીએ કે તમે શું ઈચ્છો છો દેવું જે માફ કરવાની જે કોંગ્રેસ દ્વારા માંગ થઈ છે આ અંગે તમે શું કહેવા માંગો છો? 100% ખેડૂતોનું દેવું 100% માફ થવું જોઈએ. અત્યારે ખેડૂતોની ભયંકર પરિસ્થિતિ છે, ખેડૂતોને આત્મહત્યા કરી શકે તેવી પરિસ્થિતિ છે. દેવું તો માફ થવું જોઈએ. ગયા વર્ષનો પાક વીમો પણ સરકારે નથી આપ્યો તો ખેડૂતો કાયમી દેવામાં જ ડૂબતા જવાના છે. ગયા વર્ષનો પાક વીમો ક્યાંય પણ ખેડૂતોને પૂરતો ક્યાંય પાક વીમો નથી પડ્યો. યોજનાઓ છે પણ એમાં કૌભાંડું ચાલે તો ખેડૂતો પછી દેવામાં જ ડૂબતા જાય. પોષણક્ષમ ક્યાંય ભાવ નથી મળતા, બરાબર? એટલે ખેડૂત દેવામાં ડૂબતા જાય તો દેવું હોય, દેવું થયું હોય તો સરકારે ખેડૂતનું દેવું માફ કરવું જ જોઈએ. વિજાપુર આંગણીયા પેઢી લૂંટનો મામલો છે અને 2 પોલીસકર્મીની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. મહેસાણા પોલીસે હાથ ધરી છે તપાસ. 8 જુલાઈએ 5 લાખની લૂંટ થઈ હતી અને હવે આ મામલામાં પોલીસ જ શંકાના ઘેરામાં.